નમસ્કાર મિત્રો, હું ભરત શર્મા, આપ જોઈ રહ્યા છો સીએમડબલ્યુ ગુજરાતી, એટલે કે સિનેમેટિક વર્લ્ડ વાઇડ. મિત્રો, આજે આપણે વાત કરીશું વિક્રમ ઠાકોરને, એમની જર્ની વિશે, એમને ક્યારથી શરૂઆત કરી. એક સુપરસ્ટાર જ્યારે સુપરસ્ટાર બને છે ને, એના સાથેની એમની ઘણી બધી સ્ટ્રગલ હોય છે, ઘણી બધી તકલીફોને વેઠીને અહીં સુધી પહોંચે છે, એ બધી ચર્ચા આપણે કરવાની છે. આપણે વાત કરીશું વિક્રમભાઈ સાથે. વિક્રમભાઈ, હાર્દિક સ્વાગત છે સિનેમેટિક વર્લ્ડ. તો વિક્રમભાઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં તમે શું કરતા હતા? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં હું સિંગિંગ કરતો હતો, સાથે સાથે કીબોર્ડ વગાડતો હતો, ફ્લ્યુટ વગાડતો હતો. શું એ વખતે એવું લાગ્યું હતું કે તમે સુપરસ્ટાર ભવિષ્યમાં બની શકશો? એ વખતે વિચાર્યું હતું કે પિક્ચરમાં હું કામ કરીશ અને આટલું બધું નામ મારું થશે, કેમ કે એક્ટિંગની બાબતમાં હું એકદમ ઝીરો હતો. મને કદી મેં કેમેરા ફેસ કર્યું નહોતો, તો મને મેં પડદા ઉપર જ આપણા કલાકારોને જોયેલા, મને કીધું ભાઈ આ પિક્ચરમાં તું કામ કર, તારી સાથે હિતેન કુમાર છે, જેમી ત્રિવેદી છે, ફિરોઝ દિલાની છે, તો મને દૂર થયું કે આ લોકો તો પડદા ઉપર જ જોયા છે, આ રિયલમાં આમની સામે એક્ટિંગ કરવી, આ લોકોની સાથે એક્ટિંગ કરવી, એટલે મારા માટે બહુ અઘરું હતું. એમ મેં એ વખતે ના જ પાડી દીધેલી, પણ પછી મને એ લોકોએ કીધું કે ના તું કરી શકીશ. પછી મેં પિક્ચરમાં કામ કર્યું, એક વાર ફિલ્મ આવી અને પહેલી પિક્ચર ગોલ્ડન જુબલી, એ અમારા દર્શકોનો સાથ સહકાર ને એનો પ્રેમ, એમના આશીર્વાદ ના લીધે પહેલી પિક્ચર હિટ થઈ. 2006માં એક વાર પીવીને મળ્યો આવજો. એ પહેલા વિક્રમ ઠાકોરના મનગમતા અભિનેતા કોણ હતા? એ પહેલા ગુજરાતી પિક્ચરમાં તો ઘણી બધી ગુજરાતી પિક્ચર પહેલેથી નાનો હતો ત્યાંથી જોતો હતો. ઉપેન્દ્ર ત્રિવેદી છે, કિરણ કુમાર, અરુણા હિરાની, નરેશ કનોડિયા, ઘણા બધા, હિતેન કુમાર છે, ઘણા બધા મારા મનગમતા મારા સ્ટાર છે, અભિનેતા છે. વાત કરીએ તો આજે જે પણ જગ્યા ઉપર કે ટોપની જગ્યા ઉપર વિક્રમ ઠાકોર બેઠા છે ગુજરાતમાં, તો કેટલા લોકોનું સાથ સહકાર મળ્યું છે અહીં સુધી પહોંચાડવામાં? દરેકનો, મારા ડાયરેક્ટર્સ જે હતા એ લોકોનો, સાથે નિર્માતાઓનો, દરેક સાથે સાથે કલાકારોનું પણ એટલું સાથ સહકાર, કેમ મારા જે સિનિયર હતા, કારણ કે હું પહેલી જ વખત ગુજરાતી પિક્ચરમાં આવી રહ્યો હતો, મને કંઈ એક્ટિંગની ખબર નથી પડતી, તો ઘણા બધા કલાકારોએ મને સાથ સહકાર આપ્યો અને એ લોકોને જોઈને હું શીખ્યો. સાથે સાથે ડાયરેક્ટરો એવા બધા મને સારા ડાયરેક્ટરો મળ્યા, એ લોકોએ મને ઘણું બધું શીખવાડ્યું, એના લીધે અત્યારે હું આ જગ્યા ઉપર છું. 2006ની વાત કરીએ તો એ વખતે અમારી ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ મરણ પથારી પર હતી. હા, ક્યાંય ને ક્યાંય પછીથી તમારી એન્ટ્રી થઈ અને અમારી ઇન્ડસ્ટ્રી ફરીથી ચાલતી હતી. તમે માનો કે ન માનો, પણ અમારી ઇન્ડસ્ટ્રી માને છે કે ક્યાંય ને ક્યાંય વિક્રમ ઠાકોરે ફરીથી ઇન્ડસ્ટ્રીમાં જાન ફૂંકી અને 300થી વધારે વ્યક્તિ જે ફૂલ એક્ટિવ છે એ લોકોને રોજગારી મળી. એમ તો જોઈએ તો 8000થી વધારે લોકોની રોજગારી ઇન્ડસ્ટ્રીમાં ચાલે છે ગુજરાતમાં, પણ 300 ફૂલ એક્ટિવ છે કે જેને આના ઉપર જ ઘર ચાલતું હોય છે. તો આટલું મોટું જ્યારે ટેગ તમને મળે છે, એટલું મોટું નામ મળે છે સુપરસ્ટારનું, વિક્રમ ઠાકોરનું બીજું પિક્ચર હશે તેમાંથી આનાથી પણ કંઈક સારું હશે, તો અપેક્ષાઓ ઘણી બધી હોય છે ને, એના લીધે ચલો ભાઈ આપણે સ્ટોરી પણ સાંભળી હોય, બધું બરાબર હોય, પણ પિક્ચર બનતી હોય, પિક્ચર બની ગયા પછી આપણને ખબર પડે કે પિક્ચર સારી છે ખરાબ છે, તો ઘણું બધું ટેન્શન રહેતું હોય છે, પણ અમે લોકો મહેનત કરીએ છીએ સારી પિક્ચર જેટલી બને એટલી સારી બનાવવાની. વિક્રમ ઠાકોર જ્યારે ફિલ્મ સાઇન કરે છે તો સૌથી પહેલા શું વસ્તુ જુએ છે ફિલ્મની અંદર? હું કોઈ બી પિક્ચર સાઇન કરું છું ત્યારે જોઉં છું કે ભાઈ ડાયરેક્ટર કોણ છે, કેમ કે હું માનું છું ત્યાં સુધી પિક્ચર તમે, ચલો ભાઈ એવું પણ હોય છે કે તમે ખર્ચો બી કરો છો એ વસ્તુ સાચી, પણ પિક્ચર મેન ડાયરેક્ટર ઉપર મોટા ભાગનું હોય છે. ડાયરેક્ટર કોણ છે, કઈ રીતનું છે, તો ડાયરેક્ટર ઉપર મોટા ભાગની પિક્ચર નિર્ભર રહેતી હોય છે,
સાથે સાથે ડાયરેક્ટર સારા હોય તો પ્રોડ્યુસર પણ એક પ્રકારે સારા હોવા જોઈએ કે જે પિક્ચરમાં વધારેમાં વધારે ખર્ચો કરી શકે. તો હું બંને પહેલું પહેલાં જોઉં છું, નિર્માતા કોણ છે, ડાયરેક્ટર કોણ છે અને સ્ટોરી. મ્યુઝિક તો એકચ્યુઅલી હું હોઉં છું એટલે મ્યુઝિકમાં તો હું ધ્યાન આપું છું, સાથે સાથે મ્યુઝિક ડાયરેક્ટરનું બી ચોઈસ મારી જ હોય કે હું કોને હું માફ કરી શકું. હવે જ્યાં સુધી હું ઇન્ડસ્ટ્રીને ટચમાં છું, જેટલું મને ખબર છે કે વિક્રમ ઠાકોરને રિકવર હીરો પણ લોકો કહે છે, કે ભાઈ એક એવો હીરો છે જે નાખેલા પૈસા રિકવર કરી આપે છે. આ વાતને તમે કઈ રીતના જુઓ છો? ના, એના માટે હું એટલું જ કહીશ કે મારા પ્રેક્ષકો, મારા ચાહકો, મારા સમાજના તથા બીજા દરેક સમાજના લોકોનો પ્રેમ, એ લોકોના આશીર્વાદ, એ લોકો મારી પિક્ચર જોવે છે, એના લીધે જ મારી પિક્ચરમાં જે પણ પ્રોડ્યુસર પૈસા નાખે છે એ રિકવર થાય છે. તો એનો શ્રેય તો હું માનું ત્યાં સુધી મારા પ્રેક્ષકોને જ આપીશ. વિક્રમ ઠાકોર ડાયરા પણ કરે છે, ગરબાઓ કરે છે, ફિલ્મ કરે છે, તો પ્રોપર વિક્રમ ઠાકોરને કઈ વસ્તુમાં વધારે મજા આવે છે? એકચ્યુઅલી મેં જ્યારે આ લાઈન એટલે મ્યુઝિકની લાઈનમાં, સિંગિંગની લાઈનમાં મેં ચાલુ કર્યું, પહેલાં તો ફ્લ્યુટ જ વગાડતો હતો, પછી ધીરે ધીરે બેન્જો શીખ્યો, કીબોર્ડ શીખ્યો, ઘણા બધા કલાકો મોટા મોટા નાના મોટા કલાકારો જોડે વગાડવા જતો હતો. તો એ લોકોને જોઈ જોઈને ઘણું બધું શીખ્યો, સાથે સાથે જ્યારે પિક્ચરમાં કામ કરવાની વાત આવી તો ત્યારે તો પહેલાં તો મને એમ જ હતું કે પિક્ચરમાં આપણું કામ નહીં, ચલો ભાઈ એવા કીધું છે આ લોકોએ પિક્ચર બનાવવાની, ચલો ભાઈ બનાવી દઈએ એમ. તો એવી મનમાં બી નહોતું કે ભાઈ આ પિક્ચર આટલી હિટ થશે. તો મને તો વધારે એ વખતે તો એવું જ હતું કે ભાઈ મારા શો, મારી સિંગિંગ કરું છું એના પ્રત્યે જ મને વધારે પેલું હતું. પણ પછી આ લાઈનમાં આવ્યા પછી તો એક્ટિંગ લાઈનમાં પણ, મારો પિક્ચરની લાઈનમાં પણ મને વધારે રસ જાગ્યો. અને ઇક્વલ એ બી એક અલગ વસ્તુ છે, આ બી અલગ વસ્તુ છે, તો બંનેમાં મજા છે. કેન અને વિક્રમ બી ને ચહિતા સિંગર કોણ, અને એનું કયું સોંગ તમને બહુ વધારે ગમે છે, એની બે લાઈન તમારા પ્રેક્ષકો માટે? આમ તો ઘણા બધા સિંગરો છે ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં, પણ ઘણા બધા સારા સારા સિંગરો છે, સાથે સાથે હિન્દીની વાત કરો હિન્દીમાં પણ ઘણા બધા છે. ગુજરાતીમાં પ્રફુલ દવે, મણિલાલ ભારોટ, ઘણા બધા કીર્તિદાન ઘટ્યું અત્યારે છે, અનુપમ ગોસ્વામી નામ છે, ઘણા બધા સિંગરો છે, ઉદાસ, ગઝલ ગાજ, એમને એમનો પણ મને બહુ ગમે છે. તો એવું કંઈ ચોક્કસ નથી કે આ સિંગર જ, કેમ કે બધા જ બધા સારા ગુજરાતી માં જે જે ગુજરાતના સિંગરો છે મને બધા સિંગર બહુ સારા લાગે છે. એવું નથી કે આ સિંગર ખરાબ કા ખોટો, સારા બધા સિંગરોમાંથી કોઈ સિંગરનું કોઈ સોંગ જે તમારા દિલને બહુ નજીક હોય એની બે લાઈન તમારા પ્રેક્ષકો માટે? તો આમ જોવા જઈએ બહુ અઘરું છે, કેમ કે ઘણા બધા સિંગર છે ગુજરાતી મને ગમતા હોય. પ્રફુલ્લ દવે મારા ફર્સ્ટ એવા સિંગર છે, મને બધાને વધારે ગમતા હોય, કેમ કે ઘણા બધા ગીતો મને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે, સુપર હિટ ગીતો આપ્યા છે. તો પ્રફુલ્લ દવે ગીતો મને વધારે, એમનો અવાજ વધારે ગમે છે. એમનું ગીત આમ તો ઘણા બધા ગીતો એમના સુપર હિટ છે, પણ લાઈવ શોમાં પણ બહુ સુરૂ ગીત છે એ જ્ઞાનથી સાંભળો તમે. જોડે રે જોરા, જોડે રે જોરા, જોડે રે જોરા, જોડે રે જોરા, ભલે સૂરજ ઉગે કે ના ઉગે, ભલે ચંદ્ર ઢળે કે ના ઢળે, તમે જોડે રે જોરા, જોડે રે જોરા, જોડે રે જોરા. હવે એક ફેમિલી પ્રશ્ન કરું છું, એવરીડે તમારા લાઈવ પ્રોગ્રામ હોય છે, શૂટિંગના પણ શૂટ બહુ લાંબા લાંબા ચાલે છે, આટલી બધી જતો જેત પછી તું ફેમિલીને પૂરો ટાઈમ આપી શકો છો તમે? હું પ્રયત્ન કરું છું કે મારા ફેમિલીને પૂરો ટાઈમ આપી શકું. ઘણું સિબિલમાં બહુ ટાઈટ હોય છે, કેમ કે શો, એક બાજુ શો ચાલતા હોય, એક બાજુ આલ્બમ્સના કામ હોય, એનું શૂટિંગ હોય, એક બાજુ પિક્ચરનું હોય. પણ પિક્ચર હું વર્ષે ત્રણ જ કરું છું, બે થી ત્રણ એ મારું એક ફાઇનલ છે, હું એનાથી વધારે પિક્ચર નહીં કરું.
અને શોમાં શો પણ લઉં છું તો શોમાં પણ એવું છે કે ભાઈ હું પરિવાર સાથે પણ રહી શકું ને આ બીજા બધા બી કામ કરી શકું, તો એ પ્રમાણે હું શિડ્યુલ બનાવું છું. તો શું પરિવાર સાથે પણ રહી શકું ને શો અને શૂટિંગમાં પણ હું કામ આપી શકું. હવે ઇલેક્શનનો માહોલ છે ચારે બાજુ, ઘણી બધી અફવાઓ અમે લોકો બજારમાં સાંભળી રહ્યા છે કે ભાઈ વિક્રમભાઈ પહેલી પાર્ટીમાં જાય છે, વિક્રમભાઈ પહેલી પાર્ટીમાં જાય છે. આ વાતને પ્રોપર શું છે એ તમારા મોઢે સાંભળવા માંગીએ છીએ. સાચી વાત છે, ઓફર પાડતી રહેતી હોય છે મને, પણ એકચ્યુઅલી રાજકારણમાં હું અત્યારે જવા માંગતો નથી. બીજું દરેક પક્ષને હું સારો મારું છું, માન આપું છું, પણ અત્યારે હું આ આ લાઈનમાં છું, આપણું નામ છે બધું, તો બસ અત્યારે મારું એક જ છે કે ભાઈ અત્યારે હું આ કામ જે કર્યું છે એ કરું. રાજકારણનું અત્યારે મેં કશું વિચાર્યું નથી. ભાઈ છેલ્લું એક પ્રશ્ન છે, તમે તમારા પ્રેક્ષકોને, જે તમારું એક પ્રેક્ષકો મોટું એક તમારું સમૂહ છે, એમના માટે છેલ્લી વાર બે લાઈન કોઈ પણ તમારા ગીતને સંભળાવીને આપણે ઇન્ટરવ્યુનો એન્ડ કરીશું. ઓકે, તો ઘણા બધા ગીતો છે મારા પોતાના જે બહુ સારા પ્રેક્ષકો એ સુપરહિટ બનાવે છે, તો એક મારું સૌથી વધુ ફેવરેટ, ઘણી જગ્યાએ ઘણા ઇન્ટરવ્યુમાં અથવા તો કોઈ ફંક્શન્સ હોય એવામાં કોઈ ગાવન કહે તો મને આ ગીત વધારે પહેલાં જ ગઉં છું એવું એક ગીત. ભવ ભવના ઓ રાધા કોલ દીધા છે પ્રીતડીની ભાવજે, મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી, હો ગોરી મોરી એક વાર પીયુને મળવાજે. ગોરી દલડાથી દલડાએ ગાયું છે ગીત, ગોરી દલડાથી દલડાએ ગાયું છે ગીત, કદી રોકી શકાય નહીં આપણી આ પ્રીત, હવે જુદા થવાનું તારે મારે નહીં, હવે જુદા થવાનું તારે મારે નહીં, જગ જીતે નહીં ને હયું હારે નહીં, જગ જીતે નહીં હયું હારે